ને તે કારણથી જુદું ના હોય પણ જુદું દેખાતું હોય. જેમ માટી કારણ છે અને ઘડો કાર્ય છે, હા, માટી એનું કારણ અને ઘડો એનું કાર્ય છે. હા, તો કારણ કાર્ય આખું એ કારણમય જ હોય અને કારણથી જુદું ના હોય. કારણમાંથી ઊભું થયું હોય, કારણમાં દેખાતું હોય, અને ઘડો તૂટી જાય તો માટીમાં જ લય થાય, બીજા કશામાં ના થાય. ઘડાનો અભાવ પણ માટીમાં છે, ઘડાનો ભાવ પણ માટીમાં છે. તો કોઈ પણ કારણ અને કાર્ય બે અભેદ હોય, આવો જ્ઞાનવાનોનો સિદ્ધાંત છે. તો કાર્ય દેખાતું હોય એટલે એનું કારણ હોય, વીંટી દેખાય છે ને એટલે સોનું એનું કારણ છે, ઉપાદાન કારણ કહે છે ને. આ વસ્ત્ર દેખાય છે એટલે એનું ઉપાદાન કારણ રૂ છે. એમાં જગત દેખાતું હશે એનું કોઈ કારણ હશે? આ એ કારણનું નામ જગદીશ છે, ભગવાન છે. હા, તો જેમ રૂ અને જબ્બો આ બે તો અભેદ જ છે, અભેદ જ છે. જો માટી અને ગળો બે અભેદ છે, સોનું અને દાગીનો બે અભેદ છે, એમાં જગત અને જગદીશ બે અભેદ છે. સૃષ્ટિની આદિમાં શ્રીમદ ભાગવતમાં ભગવાન નારાયણ બ્રહ્માજીને કહી રહ્યા છે, અહમ એવા સમેવાગ્રે નાન્યત સત્સત પરમ. હે બ્રહ્માજી, આ સૃષ્ટિની પૂર્વે કેવળ હું હતો, આની આદિમાં હું હતો, મારી આદિમાં કોઈ ન હતું, આની આદિમાં હું હતો, અંતે પણ હું છું. નાન્યત સત્સત પરમ, અને યત કિંચિત જે પણ કાંઈ દેખાઈ રહ્યું છે તે મારી સત્તાથી જુદું અને પૃથક નથી. તો ભગવાન એવા કોઈ વ્યક્તિ નથી, ભગવાન તો તત્વ છે જે બધાના આદિમાં રહેલા છે. આ જગતની આદિમાં છે, અંતમાં પણ છે. જુઓ, સોની આવે તો બધા દાગીનાનો લય કરી દે, પણ સોનાનું શું કરે? સોનું તો બધા દાગીનાના આદિ અને અંતમાં જેમનું તેમ જ છે. એમાં જેટલા પણ નામ રૂપ દેખાય છે માયાને કલ્પેલા, એના આદિ અને અંતમાં જે તત્વ જેમનું તેમ છે. નરસિંહ મહેતો શું કહે છે? હે અખિલ બ્રહ્માંડમાં એક તું. કારણ ઉપર દ્રષ્ટિ જતી રહી છે અને આપણી કાર્ય ઉપર દ્રષ્ટિ દેખાય છે એટલે આપણને આ બધું જુદું જુદું દેખાય છે. હા, જબ્બો જુદો દેખાય છે, સાડી જુદી દેખાય છે, લેઘો જુદો દેખાય છે, પછી પાછા એમાં રંગ દેખાય છે, છાપ દેખાય છે, પણ રૂ નથી દેખાતું. એમ જેને તત્વનું જ્ઞાન થાય છે અને બધા વસ્ત્રોમાં રૂ દેખાય છે, એમ જેને તત્વનું જ્ઞાન થાય છે, ગીતામાં ભગવાન કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભા. હે અર્જુન, બહુ જન્મોના અંતે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમમાં પ્રપદ્યતે, એવો કોઈ જ્ઞાનવાન જેનો નિર્ણય થયો છે વાસુદેવ સર્વમ ઇતિ, આ જે કાંઈ પણ છે એ વાસુદેવ શ્રી કૃષ્ણ છે. આપણો વેદ શું કહે છે? ઈશાવાશ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. વેદ આપણો કહે છે, આપણા વેદ ભગવાન કહે છે ઈશ ઉપનિષદમાં, કે આ જે પણ કંઈ દેખાય છે એ ઈશ વડે વ્યાપ્ત છે. ઈશાવાશ્યમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ. જુઓ, કોની સત્તાથી આ પાંદું હલી રહ્યું છે? હા, એવું કોઈ ચૈતન્ય છે જેની સત્તાથી આ વૃક્ષના પાન હલી રહ્યા છે, જેની સત્તાથી આખી પ્રકૃતિ ચેતનવંતી થઈને સ્ફૂર્ત પામી રહી છે, એવા ભગવાન ક્યાં છે? જો કારણ ઉપર દ્રષ્ટિ જતી રહેશે તો, કાર્ય ઉપર જતી રહેશે તો કાર્ય તો જગત છે, કાર્ય દેહ છે. કાર્ય તો પવન, પાણી, અગ્નિ, આકાશ, વાયુ, આ બધું કાર્ય છે, પણ આનું કોઈ કારણ હશે? કારણ શું છે? એ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ જૂજવે રૂપે અનંત વાસે.
तो जुदा जुदा रूपा रूपे भाषे छे। आ जेटला पण वस्त्रो छे ए रूज जुदा जुदा रूपे भाषे छे। એમાં જુદા જુદા નામ રૂપના મૂળમાં એક જ ભગવાન જ દેખાઈ રહ્યા છે, પણ નરસિંહનો નિર્ણય થયો છે એની કારણ ઉપર દ્રષ્ટિ થઈ, અને કારણ ઉપર દ્રષ્ટિ થઈ જશે એને ખબર પડી જશે। પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે। જુઓ કુંભારના ઘેર જાઓ તો માટી હોય આટલી બધી, અને ચાકડા ઉપર ચડાવે વખતે માટીનો લૂંદો હોય, પણ પોતપોતાની કલ્પના પ્રમાણે તેમાંથી કુલડી કાલે, કુલડા કાઢે, નડિયા કાઢે, ઉનમડા કાઢે, કલાડા કાઢે, મોટી ગોરી કાઢે, નાની ગાગરડી કાઢે, કુંજા કાઢે નહીં, પણ અંતે તો બધી માટીની માટી છે। જેમ તમામ વાસણો માટીમાં ભાસે છે, નામ અને રૂપ જુદા જુદા હોવાથી, આકાર જુદા જુદા હોવાથી ભિન્નતાનો બોધ થઈ રહ્યો છે, પણ કારણ રૂપ માટી દેખાઈ જશે તો એક માટી સિવાય કાંઈ નથી। હા, એમ જુદા જુદા નામ રૂપ ચિત્ર વિચિત્ર આકૃતિઓ અને તત્વના વિસ્તાર રૂપ આખું એ જગત દેખાય છે, પણ કારણ ઉપર દ્રષ્ટિ જતી જશે તો આ તો ગાટ ગડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હે મના હે મહોય હે અખિલ બ્રહ્મ। આ તો ગાંઠ ગળ્યા પછી નામ રૂપની સૃષ્ટિ થઈ ગઈ। સોનીના ત્યાં જાઓ તો ગ્રાહક જાય, બધા દાગીના લેવા જાય છે, અને દાગીના જ ખરીદીને પાછો આવે છે, પણ સોની તો સોનું જ વેચી રહ્યો છે। સાંજ પડે એ દાદા એના ફોન કરે, છોકરાને પૂછે શું છે આજે, બોલે 50 તોલાનો ધંધો છે, એમ કહેશે। બસ એમ ના કે મેં કેટલી બંગડીઓ વેચી છે, મેં કેટલી ચુનીઓ વેચી છે, મેં કેટલા કંદોરા, આવું ના કે દાદા ના કે 50 તોલાનો વેપાર થયો છે, સોનું તો સોની તો સોનું જ વેચે છે, અને તેની દ્રષ્ટિ તો સોના ઉપર જ છે। જ્યારે ગ્રાહકની દ્રષ્ટિ નામ રૂપ અને આકાર અને દાગીના ઉપર છે, એમાં આપણી દ્રષ્ટિ નામ રૂપના ચક્કરમાં પડેલી હોવાથી નામ રૂપ વાળા પ્રપંચને ભાળી રહી છે। પણ તત્વજ્ઞાની કોને કહે છે, આના મૂળના કારણમાં રહેલા ભગવાનને જાણી જાય છે। હા, અને ભગવાનને જોઈ જશે તો વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ નો એ। કનક એટલે સોનું થાય, અને સોનામાં જેમ કુંડળ દેખાય છે એમ જ આખું જગત ભગવાનમાં દેખાય છે। અહમ એવા સમય વાગરે નાન્યત સત્સત પરમ। એ પરીક્ષિત રાજા, આ જગતની આદિમાં જે તત્વ છે એ જગતના મધ્ય પણ ફૂરી રહ્યું છે, અને જગતના અંતે તે જ રહે છે। જેમ બધાય માટીના ગળા માટીમાં લીન થાય છે, પાણીની બધી તરંગો પાણીમાં જઈને લીન થઈ જાય છે, એમાં બ્રહ્માંડ અને આ બ્રહ્માંડ અને પિંડ રૂપી દ્રશ્ય રૂપ તરંગો એ સચ્ચિદાનંદ પરમાત્મામાં ઊભી થાય છે અને પાછી લીન થઈ જાય છે। પણ જેને કારણનું જ્ઞાન થઈ જાય છે ઝાલાજી, એ પ્રત્યેક કાર્યમાં કારણને જોવે છે। હા, તો બધાના કારણમાં તો ભગવાન જ છે। તમે શું જોઈ રહ્યા છો? દિવાલ ઉપર રંગ જોઈ રહ્યા છો કે ચિત્ર જોઈ રહ્યા છો? રંગ જોઈ રહ્યા છો તો તમે પછી ચિત્ર જોવો, વાંધો નથી, પણ રંગ ના દેખાય તો ચિત્ર દેખાશે, અને ચિત્ર ના દેખાય તો વાઘ દેખાશે નહીં। પણ કબીર સાહેબ કહે છે રંગહી રંગ ઉપજ્યા, રંગહી રંગ ઉપજ્યા, એક જ રંગ તેના કારણમાં છે। એમાં આખા એના કારણમાં કોઈ હશે? કારણ જોઈ લેશો તો તો ચિત ચૈતન વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે।
બે પાણીની તરંગો દરિયામાં રમે છે, જુઓ પાણી સિવાય શું છે એમ. અહીંયા જીવ, આ જીવરૂપ તરંગો જે પણ દેખાઈ રહી છે તે ભગવાનમાંથી ઉઠી છે. ભગવાન એવું તત્વ છે અને જેને એ સાક્ષાત્કાર થઈ જાય છે એ ભગવાન સિવાય કાંઈ ભાળતો નથી. હા, અહીં ભગવાન સિવાય તમે કાંઈ ભાળી રહ્યા નથી, પણ પોતપોતાની નામરૂપની કલ્પના જોડી જોડીને. ગંગા સતી શું કહે છે? નામ ને રૂપની મેલી દો જો કલ્પના પાનબા, તો તો પ્રભુજી દેખાશે આપો આપ. આટી રે છૂટે રે જારે એ રે અંતર તણી પાનબા, પ્રભુજી દેખાશે રે સાક્ષાત રે. સદગુરુ વચન નારે થજો અધિકારી પાનબાઈ, આન મેલી દેજો અંતરના અભિમાન. એક કારણ દ્રષ્ટિ છે ને એક કાર્ય દ્રષ્ટિ છે, આવી બે દ્રષ્ટિ છે. હા, ભગવાન આ જગતનું કારણ છે, ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ પણ છે. કોઈ પણ વસ્તુના બે કારણ હોય, ઘડો બન્યો હોય તેટલી માટી જ કારણ ના હોય, કુંભારે કારણ હોય. કુંભારને નિમિત્ત કારણ કહે છે અને ઘડાને માટીને ઉપાદાન કારણ કહે છે. પણ ઘડાનું જે ઉદાહરણ છે એમાં તો ઉપાદાન જુદું છે ને કુંભારે જુદો છે. ઘડો બનાવીને કુંભાર તો શહેરમાં ફરવા જતો રહ્યો છે. હા, પણ આ જગતમાં, આ જગતમાં જગતનું જે કારણ છે તે ઉપાદાન પણ ભગવાન છે અને નિમિત્ત પણ ભગવાન છે. ભગવાનમાં જ બન્યું છે અને ભગવાન જ બન્યા છે, યાદ રાખજો. બીજું મટીરિયલ ક્યાંથી લાવવું? જ્યાં ભાગવતકાર કહે છે અહમ એવા સમે વાગરે નાન્યત સત્સત પરમ, હે બ્રહ્માજી આ જગતના પૂર્વે કાંઈ ન હતું તે વખતે કેવળ હું હતો, હું હતો. જેમ કરોડિયો પોતાના મોઢામાંથી જાડું બહાર કાઢે છે તે જ રીતે આખું એ જગત ભગવાનના સંકલ્પથી ભગવાનમાં સ્થિત છે. હે પરીક્ષિત રાજા, જેમ અનેક પરપોટા પાણીમાં સ્થિત છે, પાણીમાં રમે છે, પાણીમાં દોડે છે, પાણીમાં રહે છે, પાણીમાં દેખાય છે, પાણીમાં જન્મે છે અને પાણીમાં જ લીન થાય છે, એવા જેટલા પણ પિંડ અને બ્રહ્માંડ રૂપ જગત છે એ બધું એ ભગવાનમાંથી ઊભું થયું છે, ભગવાનમાં છે, ભગવાનમાં રમે છે, થોડી વાર દેખાશે અને અંતે તેમાં જ ગુમ થઈ જાય છે. તો તે તત્વને જે જાણી લે છે ભગવાન તેવા આ જગતનું કાર્ય અને કારણ છે, કારણ છે કારણ. હા, જેનો કદી પણ નાશ થતો નથી તેવા શ્રી હરિ છે. તમે જાણી જશો તો તમે પણ તે થઈ જશો, બ્રહ્મવેદ બ્રહ્મેવ ભવતિ. તો તમે શું બાળશો? જુઓ દિવેટો અલગ અલગ હોય બા, એમાં જ્યોત પ્રગટાઈ હોય એની સંખ્યા અલગ અલગ હોય, પણ પ્રકાશ તો એક જ હોય. એમાં બધા ગાઢ જુદા જુદા છે, જુઓ માટીના દિવેટો જુદી જુદી છે. જાણે પ્રકાશ, જાણે જ્યોતે જુદી જુદી હોય એવું લાગે છે કે આ ઘાટમાં હું બોલું છું અને તમે સાંભળો છો, બે લાગો છો. પણ પ્રકાશનો વિચાર કરશો તો તો શંકરની સાફ સાફ વાત આજ એક છે, શંકરની સાફ સાફ વાત આજ એક છે, એક માય અનેક અને અનેક માય એક છે, એક માય અનેક અને અનેક માય એક છે. માને તો જ મહા સિંધુ તરી જાય, સંસાર માયાની જાળ છે. માને તો જ મહા સિંધુ તરી જાય, સંસાર માયાની જાળ. શ્વેત શ્વેતાતર ઉપનિષદમાં શ્વેત કેતુને એના પિતા ઉદાલક મુનિ કહી રહ્યા છે કે બેટા,
एकना ज्ञान थी सर्वनु ज्ञान थाय ते तत्वने ते जाण्यू छे, एकमा अनेक अने अनेकमा एक छे ते तत्वने ते जाण्यू छे, जेम पाणी एक छे एमा अनेक परपोटा देखाय छे अने परपोटा अनेक छे पण एमा पाणी तो एक ज छे, हा एम परमात्मा तो एक ज छे, एमा आ मायाना कल्पेला जुदा जुदा घाटमा कीड़ी थी लईने ब्रह्मा सुधीना जीव देखाय छे, जीव देखाय छे, पण आ बधा शेमा छे? जुओ तमारा घर में गोड़ा लगाया होय, जीरो नो गोड़ो, हजार नो गोड़ो, एनाथी मोटो गोड़ो, एनाथी मोटो, कोई लाल गोड़ो, कोई पीड़ो गोड़ो, कोई वादड़ी गोड़ो, पण करंट तो बधा एक ज छे। कीड़ीना घाट में पण जे हूँ बोली रहा छे, ब्रह्माना घाट में पण हूँ बोली रहा छे, मारा घाट में पण हूँ बोली रहा छे, तमारा घाट में पण हूँ बोली रहा छे, एवा भगवान तो एक ज छे। एक माया ने कयने आपनो वेद शू कहे छे, सब्रह्म एकाकी नरमते, ए ब्रह्म ने एकलु रहेवू गम्यू नहीं, एको हम बहुश्याम, अने एकनो हूँ बहु थई जाऊं, अने एज संकल्प थी आ ब्रह्म ज बहु रूपे आ जगतना रूपे विद रूपे विविध रचना करी अनेक रस लेवाने शिव थकी जीव थयो, एज आशे ए तत्वनु ज्ञान थई जाय तो मंदिर मां तो भगवान छे, पण तमारे गति करवी पड़शे, पण आ पवन थईने तमने कोण अड़े छे? नंदुबा सवार मां तमने चा कोण पाए छे? उठाड़ीने कोण पाए छे? कहे छे नरसिंह मेहता ना जीवन मां 52 वखत आयो तो, आपड़ा जीवन मां दिवस मां 52 वखत आवे छे, पण आपणे ओळखता नथी ने, ए ओळखतो तो बस आटली ज वात छे। श्यामळशा शेठ आया पण एने तो खबर ज छे आ कोण आयो छे, बा श्यामळशा शेठ एना आया छे ऊंडी लेवाने माटे, पण एने तो खबर छे कोण आयो छे। आपणे तो मित्र देखाय छे, शत्रु देखाय छे, पाड़ोशी देखाय छे, तटस्थ देखाय छे, उदासीन देखाय छे, अने एने तो भगवान सिवाय काई देखातुं नथी। हाँ, भगवान सिवाय कशु देखातु नथी। मांडलिक राजा जेल में पूर्यो छे तो पण हृदयनी द्वंद स्थिति एने प्राप्त थती नथी। हाँ, जेल में पूरी दीधो छे। भाभी रोवा आया छे, रोता के नरसिंह भाई आखा जीवन में तमने प्रताड़ित कर्या छे, तमने नीचा पाड़वा कोशिश करी छे, पण हूँ मारा भगवान हाटकेश नी सौगंध खाई ने कहू छू, हूँ भगवान शिव नी सौगंध खाई ने कहू छू कि मैं कदी मन में एम नहीं विचार्यू, ये भगवान नी सौगंध खाई ने कहू छू कि मारा नरसिंह ने जेल थाय, आवुं तो मैं कदी विचार्यू नहीं, पाछा पड़ी जाए मारू आ रीते थाय आवुं बधुं मैं विचार्यू छे, पण जेल थाय एवुं मैं नहीं विचार्यू। माथा पछाड़े भावी अने तोय जेलना सड़िया ऊपर बैठ पाछड़ बैठो बैठो हसे छे, अरे भाभी चिंता ना करो, आपणे तो सौ कृष्णना हाथना रमकड़ा। जेम पवन ने लईने सुकू पांदड़ू गति करे छे भाभी, एम ते श्री हरिना संकल्प थी आखू जगत न थायेलू छे, आ नरसिंहना शब्दो छे। हा जेम पवन ने लईने सुकू पांदड़ू गति करे, आम जाय आम उड़े, ए पांदड़ानी सुसत्ता छे, एम प्रत्येक जीव ए श्री हरिनी मर्जी थी न थायेला छे, हरिनी आमा तमे तमे रोवानु बंद करो भाभी, आपणे तो सौ कृष्णना हाथना रमकड़ा। पण मांडलिक राजा प्रत्ये द्वेष थतो नथी बा, अने श्यामळशा शेठ आया छे तो एमना प्रत्ये राग पण थतो नथी, एक दृष्टि ने जोई गयो छे। एक एकम एकत्वम मनुपश्यते तत्तको मोह कह शोक, एक ने जोई गयो छे, एक ने जोई गयो छे, माटे मांडलिक आया छे तो भयभीत थतो नथी, जेलना पाछळ पूरी दीधो तो। अने श्यामळशा शेठ जेवा आया छे बा, ઊંડી લઈલી અડધી રાતે તો કુંવરનું મામેરું પર્યું છે, જે પેલી સાસુએ લિસ્ટા લીધું તો એમાં એને વ્યક્તિ ભાવ થતો નથી કે આ કોણ કયા શેઠ હશે, એને ખબર જ છે કે પ્રત્યેક પદાર્થ અહીંયા શ્રી હરિથી ચેષ્ટા કરી રહ્યો છે। હા હા હા, કોઈ તમને ગાળ દઈ રહ્યો છે, પણ ઉર પ્રેરક રઘુવંશ વિભૂષણ બધાના હૃદયની પ્રેરણા કરનારા તો હરિ જ છે। ક્યારેક ને ગાળ દ્વારા તમારું અભિમાન ઓછું કરે છે, અને ક્યારેક પ્રોત્સાહિત કરે છે તમને માન દ્વારા, ફૂલના હાર પહેરાવે, બેન્ડ બાજા લાવે, હાથીના ઘોડાના વરઘોડા કરે, પ્રોત્સાહિત કરી રહ્યા છે। અને ક્યારેક ને અભિમાન આવી ગયું હોય ને તો એ જેમ ટાંકણી મારીને હવાના નીકળી જાય
એમ કો ગાળ પણ દેશે પણ તોય શું કરવું જોઈએ બા ઉર પ્રેરક રઘુવંશ વિભૂષણ જો ભગવાન જ બધાનું કારણ હોય અને પ્રત્યેક પદાર્થેમાં ચેષ્ટા કરી રહ્યો હોય તો હરક શોક જાકે નહીં વેરી મીત સમાન કહે નાનક સુન રે મના મુક્ત તાહી તે જાન નાનક દેવજીને કોઈ પૂછ્યું ગુરુદેવ નાનકને કે કોને મુક્ત કહેવો તો એમણે એમ ના કીધું કે બોડું માથું કરીને બેઠો હોય તો મુક્ત ઉભા થાવ બાબાજી એમણે એમ પણ ના કીધું નાનકજીએ કે ભગવો રંગ પહેર્યો હોય તો મુક્ત એવું પણ ના કીધું એવું પણ ના કીધું કે જંગલમાં બેઠો હોય મુક્ત એવું પણ ના કીધું કે ઘરમાં હોય તે મુક્ત એમ નહીં હરક શોક જાકે નહીં કોઈ પણ પદાર્થોના સંયોગ વિયોગમાં જે અતિ હરખ અને શોકને પામતો નથી ભગવાનની માયાને જાણે છે એ ક્ષણમાં શું થાય એ અરખાઈને શું કરશો બા અરખાઈને શું કરશો 10,000 બ્રાહ્મણો સોનાની થાળીમાં જમતા જમતા હે જન્મે જય રાજા એ ઇન્દ્રપ્રસ્થની મહારાણીના ત્યાં 1,00,000 ઋત્વિજો રહેતા અને 10,000 બ્રાહ્મણો તો થોડાની સોનાની થાળીમાં જમતા અને માથા ઉપર વાસણનો ઢગલો કરીને રોજ બપોરે દ્રૌપદી એમને જમવાનું પીરસતી અને બધા ત્યાંથી ઊભા થતા 10,000 હાથીઓની સવારી ચાલતી આગળ અને 10,000 હાથીઓની પાછળ સવારી ચાલતી એવી ઇન્દ્રપ્રસ્થની મહારાગ રાગની યાગ્ન સૈની દ્રૌપદી અને રાજસુયજ્ઞ પૂરો થયો અને ભગવાન કૃષ્ણ મળવાને ગયા છે શકન કરાયા દહીં ખવડાવ્યું છે અને બધાને જમણે મૂક્યા અને આમ બ્રાહ્મણો સસ્તી વાચન કરે છે રથ આમ સડસડાટ કરતો નીકળે અને ભગવાન કૃષ્ણ દ્રૌપદીની સામે જોઈને કહે છે કે કાળ પુરુષની ચેષ્ટામાં આખું જગત ચેષ્ટા કરી રહ્યું છે યાજ્ઞ સૈની ભગવાન હવે ક્યારે પાછા આવશો બસ આગળની મુલાકાત હવે કયા મુકામે થાય ભગવાન આમ બોલ્યા છે આ જગ્યાએ ઉભેલા અને જયારે બીજી વાર મળ્યા ત્યારે મવડાના ઝાડ નીચે પોતાની તમામ સંપત્તિને દુર્યોધન દ્વારા હરાઈ ચૂકેલા એ ઇન્દ્રપ્રસ્થના મહારાજ યુધિષ્ઠિર પગમાં ચંપલ પણ નથી અને મુઠ્ઠીભર બ્રાહ્મણોને જમાડવા માટે અનાજ પણ ન હતું અને 5 પાંડવો સાથે બેઠેલા છે દ્રૌપદી બેઠી છે અને ભગવાન કૃષ્ણ સત્યભામા અને દ્રુપદ આદિ રાજાઓને લઈને સડસડાટ કરતા ઘોડાના ડાબડા આયા અને યાજ્ઞ સૈનીના આંખમાંથી ધડધડ આંસુ નીકળ્યા છે ભગવાન કૃષ્ણ જેવા રથ ઉપરથી ઉતર્યા છે અને યુધિષ્ઠિર એકલા સમ દેખાય છે સમ હતા 6-6માં સમ અવસ્થામાં ઊભા છે ઇન્દ્રપ્રસ્થના રાજા હતા એ વખતે પણ રખ નથી અને આજે શોક નથી ભગવાનની માયાને જે જાણી જાય છે એવા હરખ અને શોકના દ્વંદ્વને પ્રાપ્ત થતો નથી 5 રૂપિયા પાસે આવી જાય તો પાછો અરખાઈ જાય અને 5 જ રૂપિયાનું નુકસાન થયું હોય એમાં તો બાપજી તમને ખબર નથી મારા ઉપર તો કેટલા દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે પણ મુક્ત કોને કહેશો હરખ શોક જાકે નહીં વેરી મિત સમાન દુર્યોધનને પકડ્યો જયારે ગાંધર્વોએ ત્યારે બધા ભાઈઓ જવાની ના પાડે છે અને યુધિષ્ઠિર કહે છે તમે ના જતા હો તો હું જાઉં પણ મોટા ભાઈ આ એ જ દુર્યોધન છે જેણે દ્રૌપદીને ભરી સભામાં પોતાની જાંઘ ઠોકીને બેસાડવાની વાત કરી હતી અને નિર્વસ્ત્ર કરવાનો આદેશ છોડી દીધો હતો અને એની સભામાં તે સૂત પુત્ર કર્ણ દ્રૌપદીને વેશ્યા કહીને સંબોધી હતી આ એ જ દુર્યોધન છે આ જ દુર્યોધન અમારામાંથી એક જ જવાને માંગતા નથી અને આ ઊભા થયા છે તમે ના જતા હો તો હું જાઉં આપણે 5 નથી આપણે 105 છીએ યુધિષ્ઠિર કહે છે હું બચાવવા જઈશ દુર્યોધનને આપણા ભાઈઓનો ઝઘડો ભાઈઓ વચ્ચે છે અત્યારે ગાંધર્વ આવ્યા છે આપણે 5 નથી આપણે 105 છે વેરી મિત સમાન વેરી અને મિતમાં જેની બુદ્ધિમાં ભેદ ના હોય અને હરખ અને શોકની જાજી હડકી ના હોય કહે નાનક સુન રે મના મુક્ત તાહી તે જાન આટલી જ કુલ મુક્તિની કલા છે પણ આપણે તો અરખાઈ જઈએ છીએ તો રોજ હાડા રોજ રાતે સપનું આવે તો 3 કરોડની લોટરી લાગે બા રાતે સપનમાં તો શું જાગ્રતનું દેવું ભરાય સપનની કેવળ પ્રતીતિ છે એમ જાગ્રતમાં પ્રતીતિ થઈ રહી છે ભગવાનની માયામાં
आ मड़ियू आ खोवाई गयू। संयोग में जे फूले नहीं और वियोग में जे दबाए नहीं ते भगवान नो भक्त छे। जानी गयो संयोग थशे कदे पांचमन नी गुण पड़े एम सुखनी गुण नीचे दबाई ना जाए अने पांचमन नी गुण सुख में दबाय तो दुख में एटलो ज दबाशे। पर सुखम यादिवा दुखम सयोगी परमो मता जेनी दृष्टि कारण में स्थित थई जाय छे या संयोग वियोग सुख दुखादि वृत्तियों ने केवल प्रातिभासिक माने छे, खाली जोवे छे, प्रभावित नहीं था। तो गंगा सती शू कहे, रखने सुख नी जेने आवे नहीं हेड़की पान बाई, सोई हरि जन नारे प्रमाण, मेरु तो डगे पण जेना कारण ऊपर जेनी दृष्टि जती रही एना मन नो डगे रे पान बाई, बोले ने बांगी पड़े ब्रह्म मांड रे, विपद पड़े तो ये वन से नहीं रे, ये तो सोई मारा हरिजन नारे प्रमाण रे, रखने शोकनी जेने आवे नहीं हेड़की पान बाय। कौन जितलो जल्दी हरखाई जाए छे बस एटलो ते भगवान थी दूर छे, अने कौन जितलो जितलो हरखमा आवशे एटलो शोकमा आवशे। पाछो हिचको होय ना तो हिचको जितलो आम जाए पाछो। अपने आ तो गादी ऊपर बैठा छे ने के पेला हिचका ऊपर बैठा होय तो जितलो हिचको आम जाए एटलो आम आवे पाछो। हरख तो हमणा आजे अमास छे, પૂનમે મળજો તાર પાછો શોક આ કિનારે હશે, હરક શોક સુખ હિચકો તો આટલો જ જશે આ બાજુ, દુઃખ માન તો હિચકો તો એટલો જ જશે આ બાજુ, અપમાન માન સાંભળીને ગલગલિયા થાય છે તો અપમાન ઊંઘવા નહીં દે, આ નિયમ જ છે બા। मान सांभळीने एम थाय कोई वखाण करतुं होय एम थाय लांबो लांबो करे तो सारू, आम खेचे तो सारू, आवुं आवुं जो सांभळवानी इच्छा हशे तो अपमान थशे वगर आखी रात ऊंघ नहीं आवे, आखी रात ऊंघ नहीं आवे। तथा मान अपमान यो गीताकार कहे छे, तुल्य निंदा स्तुतिर मौनी संतुष्ट एन केन चिता, अनिकेत स्थिर मति भक्ति मान में प्रियो न रहा। ગીતામાં ભગવાન કહે છે આવો મારો ભક્ત મને પ્રિય છે, તત માનમાં અપમાનમાં નુંદામાં સ્તુતિમાં તે સમ રહે છે, સમ રહે છે, અડોલ રહે છે। પણ આપણે શું થાય છે, હિંચકો આ બાજુ પ્રભાવિત થયો છે, સુખ આવ્યું છે, પણ આમ હિંચકો ગયો તો આ પરાકાષ્ઠા કેટલી મિનિટ રહેશે, એક ક્ષણ રહેતો રહે, બીજી ક્ષણે પાછો આ બાજુ આવે છે। 12 કલાકનો દાડો હોય તો 12 કલાકની રાત હોય। હમણાં જ પેલા મહારાજના ત્યાં ગયા હતા ભજનમાં તો કહેતા હતા કે ગરમી ખૂબ પડે છે, એટલે પેલા મહારાજ કે જેટલી ગરમી પડે એટલો વરસાદ આવશે, પડવા દો। હા એવો નિયમ છે, જેટલી ગરમી થાય એટલી ઠંડી થાય, જેટલું માન મળે એટલું અપમાન થાય, જેટલું સુખ હોય એટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય, આ બાજુ આવે જ બા। સુખ દુઃખ માન અપમાન નિંદા સ્તુતિ તેજી ના હોય, આ તો તમે ડાયા છો, તેજી મંદી તો તમે ડાયા, આ મંદી ને તો તેજીમાં તો નીચે જોતા જ ના હોય નહીં, અને મંદીમાં મળવા આવ્યા હોય કે બાપજી આનું કંઈક કરો, આ મારું કામ નથી, મંદીના દોરા બાંધવાનું મારું કામ નથી, મારું કામ તો તમને કહેવાનું છે કે તેજી અને મંદી એ પરિસ્થિતિમાં છે, તમે તમારી આત્મામાં સ્થિતિ કરો, મારું કામ તમને દોરા બાંધવાનું નથી, કે તમે આંકડા લગાવશો તો તમારે તેજી આવી જશે, ઘરના આગળ આવું લખશો તો એ તેજી આવી જશે, મારું કામ તો તમને કહેવાનું છે
तेजी पण सतत नथी, मंदी पण सतत नथी, दिवस पण सतत नथी, रात पण सतत नथी, जन्म सतत नथी, मरण सतत नथी, परिस्थिति में सतत कशुए नथी, सतत एकमात्र तमारु आत्म चैतन्य छे। ए सतत ऊपर हाथ पग मुकीने त्यां पग मुकाईने बेसी जाओ, नकर तेजी में तो हूँ तो तमने दोरो बांधू तो तेजी आई जशे, पण आ तेजी केटला दाड़ा रहेशे? तेजी में जोजो घणाने घणा एवा मित्रो छे मारा, तेजी में तो देखाता ज ना होय, आश्रम खबर ज ना होय आश्रम कई बाजू छे। हाँ, मंदी में गमे तेवा गाड़ियो वरी छे, शू कारण हशे भाई, शू कारण हशे? पण विचार करीने जो गीताकार शू कहे छे, तुल्य निंदा स्तुतिर मौनी संतुष्ट एन के नचित अनिकेत स्थिर मति भक्ति मान में प्रियो न रहा। एवो मारो भक्त केवो शीत मा उष्ण मा मान मा अपमान मा संयोग मा वियोग मा हरक मा शोक मा योन हश्यति योन द्वेष्टि न कांक्षति ज्ञेयस नित्य सन्यासी। गीता में भगवान कहे छे एवो बनी जाय छे, एवो बनी जाय छे तो परिस्थिति परिस्थिति नहीं बदलाय, याद रखो स्थिति बदलवानी छे। अने परिस्थिति तमारा काबू में नथी, तमारे एक राख जेवी राखवी हो तो नहीं रहे, हमने हाल बदलाई जशे। हाँ, स्थिति तमारा काबू में छे, ए स्थिति ने एषा ब्राह्मी स्थिति पार्थ नैनम प्राप्य विमुह्यति स्थित्वा अंतकालोपि ब्रह्म निर्वाण मुच्छति। एषा ब्राह्मी स्थिति पार्थ, ये ब्राह्मी स्थिति ने तू अर्जित करी जा, अर्जी करी जा, अर्जित करीता पोतानी जीव दशा थी पाछो खस, पाछो खस, अने पोताना ब्रह्म स्वभाव में जागीने जोई जो, जागीने जोई जो, अडोल थई जा, बधु आवजा वाळू छे। आगमा पायनो नित्यतम तितिक्ष्व भारत, आववा जवा वाळू छे, आववा जवा वाळू। गर्मी आई छे ने एटले जशे, सुख आयु ने एटले जशे, दुख आयु ने एटले जशे, आवे बधु जाय एवो नियम छे। तो जे आवे एमां आवे एमां जे संयोग में वियोग ने भाड़ी जाए छे ए ज्ञानी छे। कोई पण संयोग में वियोग ने भाड़ी जाए छे, ज्ञानी नी दृष्टि परिणामी दृष्टि छे, परिणामी दृष्टि छे। दूध पड़ी छे जुओ, पण तमे एनी परिणाम भाड़ी जशो, दही एनु परिणाम छे। हमणा वाड़े नी हंगर्याने, हा जे थाळी में मूक्यू छे तमे ए बधाय व्यंजनो पण परिणाम एनु भाड़ी जाए छे। हमणा पेट में जईने उल्टी थशे ने तो जोवू ए नहीं गमे, युवा नहीं देखाय छे, पण कोई एना परिणाम ने जोई जाय छे के आनु परिणाम शुं हशे, आ शरीर नुं परिणाम ने भाड़ी जाय। जेम भगवान बुद्धना परिणाम ने भाड़ी गया था, एक वृद्ध ने जोईने के आ शरीर नुं आ परिणाम आवे, हा हा बनते, तमारो शरीर तो जल्दी गरुडू थशे। पेलो सारथी कहे, मारू केम जल्दी गरुडू थशे? के तमे तो भोगी छो, तमारे तो बधाय भोग सहज सुलभ छे राजा होवाना कारणे, અને ભોગ અતિ હોવાના કારણે તમારે જરા ગડપણ રોગ બધું વધે, વહેલા આવશે, આ પરિણામને ભાડી ગયા। અને આપણને પરિણામ નથી દેખાતું એટલે આ થરી શરીર થીર દેખાય છે, થીર દેખાય છે, અને આ બધા ભોગ થીર દેખાય છે, હિરણ્યકશ્યપને થીર દેખાય છે, અને આવડા નાના પ્રહલાદને આ પોલું દેખાય છે। અને હિરણ્યકશ્યપને થીર દેખાતું હતું, આખી પૃથ્વી અંડોળમાં લઈ લઉં, બધાને બગલમાં લઈ લઉં, અને આવડો પાંચ વર્ષનો પ્રહલાદ ગર્ભ અવસ્થામાં નારદજીનો સંગ કરી ગયો છે, કયાધુના પેટમાં હતો ત્યારે, અને એવડા પ્રહલાદને પોલું દેખાય છે, પોતાના પિતાજીને કહી રહ્યો છે કે પિતાજી અહીંયા એવી કોઈ નક્કર વસ્તુ નથી જે તમે જોઈ રહ્યા છો, ભગવાનની માયામાં દેખાતા વિશ્વના પોલાણને જોઈ લો, કશું એ પકડવા જશો ને રહેશે નહીં। જગત છે રાખનું રોડું બધી બાજી સમેટી લે, જગત છે રાખનું રોડું બધી બાજી સમેટી લે। રાખનું રોડું, કુંભારના ઘેર પાકી ગયેલી ઈટ હોય ને બા, તો ઈટોના રોડા તો કામના, એને તમે પકડી શકો, ઘેર લાવી શકો, ચૂલો બનાવી શકો, આવી ચાદરો ઉડતી હોય તેના ઉપર મૂકી શકો,
आ दीवाल बनती हो तो अंदर भराई दो तो दीवाल थी जाए, पाकेलू रोड़ू छे। जगत तो देखाय छे रोड़ा जेवू, पण कयू रोड़ू छे? राखनू रोड़ू। आम पकड़ो तो काई नथी, कोईना हाथमां आयु छे? मोटा मोटा महाराजाओना हाथमां नहीं आयु, शुं कारण? जगत छे राखनू रोड़ू, बधी बाजी समेटी ले, गयू जाजू रयू थोड़ू। निमेश भाई, गयू जाजू रयू थोड़ू, बधी बाजी समेटी ले, खरो आनंद भक्ति मा बीजे क्या थी मड़े नहीं आ, खरो आनंद भक्ति बीजे क्या थी मड़े नहीं आ, घरो घर पाटिया चोड़ू बधी बाजी समेटी ले, गयू जाजू रयू थोड़ू बधी बाजी समेटी ले। गगन ना गोख पर बेसी गजल ललकार तो शंकर, गगन नागो गजल ललकार तो शंकर, जगत छे राखनू रोड़ू बधी बाजी समेटी ले, जगत छे राखनू रोड़ू बधी बाजी समेटी। कारण नी खबर पड़ी जशे तो आ कार्यरूप जगत अने आखू एम माया में देखातु शांत थई जशे, नकर तो एवू नक्कर देखाय छे कि आमने मली गयुं हूँ रही गयो एम थाय छे। पण नजीक जशो ने त्यारे 80 वर्षे खबर पड़शे। बा आंबा कहे त्या नहीं आकड़ा रे, उड़े आदियो ना गोट रे, उल्टा फजे तीना फाड़का, ये खावा मड़े नहीं लोट रे, माटे चेती ने तमे चाल जो, माया ने ममता बेव बेनडी रे, ये तो रहती जोड़ा जोड़ रे, भोड़ा पंखीड़ा ने भोड़वी, एक कर्या खाट ला करोड़ रे, माटे चेती ने तमे चाल जो, ઊંડા કુવા ને ઊંડી ખાડીઓ રે, ઊંડા એમ ના રે ભેદ રે, શંકર કદી ફસાય નહીં પણ થાય ઘણો ખેદ રે, માટે ચેતી ને તમે ચાલજો, જાણી જાય તો મુક્ત થઈ જાય છે, હાથ આમ થઈ જાય, હાથ આમ છે, લયેલા હાથ છે, જાણે કઈક મળી જવાનું છે। 5 વર્ષનો પ્રહલાદ પિતાજીને કહી રહ્યો છે, જુઓ વિવેક જાગે તો 5 વર્ષે જાગી જાય, ના જાગે તો 80 વર્ષે ના જાગે, 80 વર્ષે એનું એ દેખાય નક્કર, હજડબમ દેખાય છે, અને 5 વર્ષે પણ જો વિવેક જાગી જાય તો વિવેક ના અજવાળે જે જોવે છે, જ્ઞાન ના અજવાળે આને જોવે છે, જ્ઞાનીઓનો સંગ કરીને જોવે છે, તે આ માયાના દુસ્તર પ્રવાહને તરી જાય છે। હે પરીક્ષિત રાજા, આ દુસ્તર પ્રવાહ છે। હે પરીક્ષિત રાજા, જેમ રાત્રિમાં ઊંઘમાં સ્વપ્નમાં સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સપનું સાચું લાગે છે, એમ દેહ દશામાં અજ્ઞાન દશામાં
આસ્થા થઈ જવાથી આખું એ જગત સત્ય લાગે છે. કેટલું હશે આમ નંદુબા, તમને 75 વર્ષથી આમ પાછું વળીને જુઓ જો, એક ક્ષણ ગઈ હોય એવું લાગે છે. 75 વર્ષ એટલે શું? એક ક્ષણ જાણે ગઈ હોય પટ્ટી. 75 થયા હોય ડોક્ટર ભગીરથસિંહ, તમને 29 થવાને આયા છે, આમ પાછોડી જુઓ એક સેકન્ડ થઈ ગયો એવું લાગે છે. વધાર પાછળ જોઈ જુઓ, અનંત જન્મો આજ રીતે વહી ગયા છે. કેટલી પત્નીઓને રોયા, કેટલા બાળકોને રોયા, કેટલા કેટલાને રોયા. પેલી એક વાર્તા નથી, શ્રીમદ ભાગવતમાં કથા છે, મેં ઘણીવાર કહી છે. સુદામાજી પૂછે છે ભગવાનને કે ભગવાન તમારી માયા કેવી છે? મળવા આવ્યા તમા ગોમતી મનાવા, અને ભગવાન તો બોલ્યા નહીં કશું. એ બંને જણા ભગવાન કે હમણાં વાતો કરીએ છે, અને માયા કેવી છે? અને ડૂબકી મારી. હા, એટલે ભગવાન કહી રહ્યા છે કે સુશીલા ભાભીની એક ડૂબકી મારજે, અને આમ ડૂબકી મારી ગોમતી માયમાં. ખાલી એવો ભાસ થયો છે સુદામાને કે ગોમતીના પ્રવાહમાં તણાયો છું. હાય રે, અને તણાતો તણાતો દરિયામાં આવી ગયો દ્વારકાથી, અને દરિયામાં તણાતા તણાતા બહુ મોટી મેલ વાછલીઓના ધક્કા ખાતા ખાતા એક ટાપુ ઉપર જઈને પડ્યો, 3 દાડાનો ભૂખ્યો સુદામા. અને જનોયનો દોરો, નીચે પોતડી, શુકલકડી કાયા, અને એવામાં વાજતે ગાજતે આખું નગરનું સરઘસ નીકળ્યું, અને હાથણીનો કળશ અને બધા ઢોલ વગાડે, અને કળશ સીધો સુદામાના માથા ઉપર પડ્યો આમ કરીને, અને બધું આખું નગર, અરે અમને અમારો રાજા મળી ગયો, રાજા મળી ગયો, રાજા મળી ગયો. સુદામા કે હું રાજા નથી, હું તો બ્રાહ્મણ છું. અરે ભૂદેવ, તમને ખબર નથી અમારા નગરનો એવો રિવાજ છે કે અમારો રાજા નિર્વંશ જાય પછી હાથણી જેના ઉપર કળશ ડોળે રાજા થઈ જાય, અને તમે અમારા રાજા થઈ ગયા છો. સુદામા રાજા થઈ ગયો, ભૂતકાળને ભૂલી ગયો, 10 રાણીઓ, નાના મોટા 70 છોકરા થઈ ગયા, 80 વર્ષની ઉંમર થઈ ગઈ, અને એક દિવસે સૌથી મોટી રાણી વગર રહી નહોતો શકતો, પટરાણી, અને એ જ પટરાણી મર્યા, રહી નહોતો શકતો હતો જેના વગર, અને એ પટરાણી મર્યા. સુદામા જેવો રોતો હતો ને કૂટતો હતો, ને બધા પ્રધાનો આવ્યા કે બાપુ તૈયાર થઈ જાઓ, કે શું કરવાનું છે, કે અમારા નગરનો રિવાજ છે કે મહારાણી મર્યા પછી રાજાએ સળગતી ચિતામાં પ્રવેશ કરવાનો, સતા થવાનું. અને હાય રે, મારે મરવું નથી, જીવ બધાનો વાલો છે. હા, હાય રે, મારે મરવું નથી. અને ના ભાઈ, અમારો રિવાજ છે, હાથણી કળશ ડોળ્યો રાજા થઈ ગયા, અને આ પણ અમારો રિવાજ છે, ઉચકીને ચિતા ખડકી છે એમાં બેસાડે. અલે આ બાપા, મારે મરવું નથી. અને જોર જબરે જેવા ચિતામાં પ્રવેશ કરાયો, અને ઓ હરે કૃષ્ણ બોલે, ત્યાં તો ડૂબકી ખાઈને આમ બહાર નીકળ્યા આડાડ કરતા. ત્યારે ભગવાન પિતાંબર બદલતા હતા. ભગવાન કેટલો સમય થયો હશે? સુદામા એક ક્ષણ થઈ છે. હું બહાર આવ્યો ને, પિતાંબર બદલું છું, ત્યાં ડૂબકી ખાવામાં જરા કુંભક કર્યો, બસ આટલી એકાદ બે ક્ષણ થઈ હશે. એક બે ક્ષણમાં તો 80 વર્ષનો અનુભવ થઈ ગયો છે. આ ભગવાનની માયા છે નંદવા, આ મારો દીકરો છે, હું આ છું, હું આ છું, હું આ છું, આ જ ભગવાનની માયા છે. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યંતે માયા મેતાં તરંતી તે. પણ માયા રૂપી કુવામ દુનિયા ડૂબી મરે છે. અને ભગવાનની માયાની પહેલી ગાંઠ શું છે? હું દેહ છું. બીજી ગાંઠ શું છે? આ સંસાર સત્ય છે. ત્રીજી ગાંઠ શું છે નંદુબા? આ મારા સંબંધી છે. પણ માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે, જેવો મરે છે તેવો પાછા અહીં ફરે છે માયા રૂપી.
પણ પહેલી ગાંઠ છે હું આ દેહ છું. આ દેહને તો તમે સપનામાં ભૂલી જાઓ છો, સપનામાં બીજો દેહ ધારણ કર્યો તમે, સુપ્તિમાં એ દેહને પણ ભૂલી જાઓ છો. સુપ્તિમાં ગહેરી ઊંઘમાં એ કઈ ચૈતન્ય સત્તા છે જે આ બધા વાઘા પહેરે છે, હું આ છું એનો તમે વિચાર કરો. પણ એ જ્યાં સુધી વિચાર ના કરો ત્યાં સુધી માયાની પહેલી ગાંઠ છે હું આ દેહ છું. દેહવાદી હોય ને બધા શોષણ કરનારા હોય, મને મળે મને મળે મને મળે, જમવા બેસે તો જોજે ગરમ રોટલી આવશે હમણાં અહીંયા આવે એમ કે છે. દેહવાદી આવા હોય, હા, જે દેહથી થોડા ઉપર ઉઠ્યા હોય આમ આંગળી કરે અહીંયા અહીંયા એમ. પણ દેહવાદી હોય બધા વર મરો કન્યા મરો પણ ઘરનું તરબાણું ભરો, હા એવા હોય. પણ દેહથી સહેજ ઉપર ઉઠેલા હોય એ પરોપકારી હોય, જે બધામાં જીવ ભાળતા હોય, કીડીના દર પૂરતા હોય, કાગડાને ખવડાવતા હોય, હા, કોઈ જરૂરિયાતવાળાનો ટેકો બનતા હોય, કોઈનું સુખ દુઃખ પૂછતા હોય, કોઈના આંસુ લૂછતા હોય, હા, થોડા ઉપર ઉઠ્યા, શરીરથી ઉપર ઉઠ્યા એટલે જીવ દશામાં બધામાં જીવ ભાળે છે, હા, એનાથી ઉપર ઉઠી ગયા હોય, બ્રહ્મ દશામાં જાગ્યા એ બધામાં બ્રહ્મ ભાળે છે. બ્રહ્મ એ તો બધા જોડે આત્મવત જ વ્યવહાર કરે છે, આત્મવત. આત્માની પ્રતિકૂલાની પરશામ ન સમાચરે, જે વ્યવહાર પોતાના અનુકૂળ ના હોય બીજા જોડે નથી કરતા, આત્મવત વ્યવહાર કરે છે, આત્મવત એવા થઈ જાય છે. પણ માયાની પહેલી ગાંઠ છે શરીર હું છું, બીજી ગાંઠ છે આ સંસાર સત્ય છે બા, કશું એ નહીં કહે કબીર સુન મેરે મુનિયા, આપ મુયેન પાછે ડૂબ ગઈ દુનિયા, આપ મુયેન પાછે. એવી માયા છે આ તો, આ તો એવું લાગે છે મહેન્દ્રસિંહભાઈ તમને, આપણને લાગે છે કે આપણે ના હોય તો સાણંદમાં શું થશે. છ મહિના જતા રહો જો જાત્રામાં, 10 દિવસ પછી ઘરના છપાવે કે ખોવાઈ ગયા છે, ગુમ થયા છે, હા, પછી તો મહિના પછી તો બુવા બોપા બતાવે, કોક આપણા જેવાનું બતાવે કે દેખાય બાપજી તમને, એમ પૂછે, આ દેખાય છે એ પૂછે. પછી તો 6 મહિના કદાચ એકાદ 2 મહિનો ચાલે, પછી કેટલું ચાલે. દિવાળી એ ક્રમમાં આવે, સાણંદમાં બધું એ ક્રમમાં આવે, બધું એમના એમ આવે બા. આઈને જુઓ તો પણ આયાની બીજી ગાંઠ છે આ સત્ય દેખાય છે, મારા વગર શું થશે, મારી હસ્તી જગમાંથી એ રીતે વિસરાઈ ગઈ, જળમાંથી નીકળી આંગળી ને જગ્યા પુરાઈ ગઈ. આંગળી કાઢો, જગ્યા પુરાઈ, અહીં જગ્યા પડતી જ નથી જુઓ. રામ અને કૃષ્ણ વગર જગતનો અનાદિ પ્રવાહ ચાલી રહ્યો છે, તમે ને હું તો શું છીએ. આહા, અસ્તિત્વમાં કદી જગ્યા પડતી જ નથી, પણ મારી હસ્તી જગમાંથી એ રીતે વિસરાઈ ગઈ, જળમાંથી નીકળી આંગળી ને પાછી જગ્યા પુરાઈ ગઈ, પુરાઈ જાય છે. આહા, તો પોતાની હાજરી બનેલી છે તે વખતે જ જે જગ્યા પૂરી દે છે એ સભર બ્રહ્મને જાણી જાય છે, એની જીવ દશા મટી જાય છે. હા, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટના ભાર જેમ સ્વાન તાણે, સર્વસૃષ્ટિ મંડાણ એણી પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે કોક જાણે. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, નહીં તો સૌ કોઈ શત્રુ મારી ને મિત્ર રાખે, નરથી જો નિપજે તો કોઈ ના રહે દુખી, અને ભવન ભવન પર છત્ર દાખે, જે ગમે જગદગુરુ દેવ જગદીશને, તે તણા ખરખરા તે ફોક કરવા. અલ્યા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટના ભાર જેમ શ્વાન તાણે શ્વાન તાણે. પણ માયાની બીજી ગ્રંથિ છે આ સંસાર સત્ય છે, મારા વગર શું થશે, મારા વગર શું થશે એમ થાય છે, નહીં મારા વગર શું થશે એવું લાગે છે. બા, બીજી ગ્રંથિ છે સંસાર સત્ય છે, અને ત્રીજી ગ્રંથિ છે બા આ મારા છે. મને મારો કહેશો ને તો આ ચંદુભાઈ તમને પારકા દેખાશે, પારકા દેખાય, દિવાલ તમે પાડી છે. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, આ ધૃતરાષ્ટ્રનો અંધાપો આવી ગયો બા. એકને મારા કહેશો, વ્યવહારમાં મારા ખરા, વ્યવહાર પૂરતા મારા છે. વ્યવહાર કોને કહેવાય કે શું કહેવાય, જેને સંપત્તિની ફેરબદલી થાય એને શું કહે છે, નામ બદલી શું કહેવાય ને, મોં બદલો, હા એ મોં બદલાના
મહારાની કોઈ સીધી લીટીના વારસદાર, એટલા જ બસ. બાકી મારા માનવા તો એકને મારા માનશો, તને પારકા માનશો. મારા મારા મારા, કદી જાણો છો છેલ્લી ચમચી પાણી કોણ પાસે? કોણ મારા કહો છો? કોણ પાસે છેલ્લી ચમચી પાણી? કોણ મારા કહેતા હતા? દશરથ રાજાને ખબર હતી. તો તાપસ સાપ અંધ સુધી આઈ, કૌશલ્ય હી સબ કથા સુનાઈ. અવધેશ મહારાજા દશરથે પાર્વતી મરણ પથારી સુતા છે, અને કઈ કઈ તો સામે આવવાની ના પાડી છે, આમ પાછળ ઉભી છે, અને ખૂણામાં ઉભી ઉભી સુમિત્રા રોવે છે. સુમંત તો ભગવાનને લેવા ગયો છે, હજુ આવું આવું ના સમાચાર છે, અને બેઠા થઈ ગયા છે, અને નાડ પકડી છે કૌશલ્યાએ. રાજવૈદો બધા ઉભા છે અને બૂમ પાડી રહ્યા છે કે અરે અરે કૌશલ્યા, મને આ દિવાલ ઉપર શ્રવણ કુમાર ને બાણ વાગ્યું છે, અને બૂમો પાડી રહ્યા છે, તેના મા બાપ દેખાય છે. અને કૌશલ્યા પૂછે છે નાડ પોકડતા મહારાજને શું થયું છે? કે તને ખબર નથી એક ઇતિહાસ મેં તારાથી છુપાયો હતો. તો તાપસ સાપ અંધ સુધી આઈ, કૌશલ્ય હી સબ કથા સુનાઈ. કૌશલ્યાને બધી વાર્તા કરી, છેલ્લી ઘડી આ પટ્ટી ફરશે. શું ખબર હતી બા? છેલ્લી ઘડી તમને ખબર છે કે તમને છેલ્લી ચમચી પાણી પીવડાવનારા કોણ હશે? મારા કહેવા હોય તો કહો. તમે જેને મારા ના માનતા હોય એ જ કદાચ પાણી પીવડાવવામાં હશે. તો આ પરમાત્માની સૃષ્ટિમાં જે બુદ્ધિ મારા અને પારકાનો ભેદ પાડી રહી છે તે પણ માયાનું કાર્ય છે. કોણ પારકા કહો છો? હાવ ભીષ્મ પિતા મને પારકા 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 કરીને સત્યવતી એક બહુ મોટી રાજકીય ચાલ ચાલી છે, મુત્સદીગીરીની ચાલ ચાલી ગઈ કે તમારે આ જીવન કુંવારે રહેવું પડશે અને મારા દીકરાના દીકરા રાજા બને. અને તેવી આમ જબરજસ્ત મુમત હસ્તિનાપુરની ગાદીના નીચે દબાઈ દીધી છે. પણ ક્યાં જાણે છે, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ જેવા પુત્રો જતા રહેશે, અને વિધવા થયેલી તે સત્યવતીને છેલ્લે પાણી પીવા માટે અને રાજ્યની સીમાઓની રક્ષા કરવા માટે ભીષ્મ જેવાના શરણે જવું પડ્યું છે, જેના જોડે આખી જિંદગી પારકો 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 કરી રાખ્યો હતો. કોને પારકા માનો છો? કોને મારા માનો છો? નક્કી છે કોણ ઊભું હશે, કોના હાથે પાણી પીવું પડશે? તો માયા અજ્ઞાન આ મારા અને પારકાનો પરમાત્માની સૃષ ટીમાં ભેદ કરે છે, ભેદ કરે છે. ભેદ છે ત્યાં ભય છે, ભેદ છે ત્યાં બધું છે. એક અભેદ દ્રષ્ટિ થઈ જાય છે જ્યાં માયા હટી જાય છે, તો નહીં તો આ તો ભેદ કરનારી છે. આ મારો દીકરો છે તો આ કોણ છે તારે? આ પેલા બોડા બાપુ પાછળ બેઠા એ કોણ છે? નંદુબા કોને દીકરો કહેશો? એક નૂર તે સબ જગ ઉપન્યા, કોણ ભલે કોણ મંદે, કોણ ભલે કોણ મંદે. આ મારા પારકાનો ભેદ આપણી બુદ્ધિમાં થાય છે. આ મારી દીકરી છે અને આ દીકરાની વહુ છે, હા ભેદ છે. પણ ખબર જ નથી મારા ભગવાન કોને ક્યાં નચાવે, કેવા નચાવશે. હમણાં કરોડપતિ હોય ને આગળથી ખાલી કચ કાઢી નાખે, લ્યો કાઢેલો ક હોય ને કોઈક રોડપતિને આગળ લગાડી દે તો એ કરોડપતિ થઈ. આમાં કશું નક્કી નથી. કમ બ્રહ્મ, કમ બ્રહ્મ માટે કરીને ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે, ગર્વ કિયો સોઈ નર હાર્યો, ગર્વ કિયો પેલા રત્નાગર સાગર, ગર્વ કિયો પેલા રત્નાગર સાગર, વાકો નીરખારો કરી ડાર્યો છિયા રામજી સે, ગર્વ કિયો સોઈ નર હાર્યો,
गर्व कियो पेली वननी चरोठी, गर्व कियो पेली वननी चरोठी, वाको मुख कारो करी डार्यो सिया राम जी से, गर्व कियो सोई न रहान्यो। यानी माया ने ग्रंथि तूटी जाए छे, एनो मानेलो मिथ्या हूँ अगड़ी जाए छे, अगड़ी जाए छे, अगड़ी जाए छे, एने हूँ थतु नथी। हाँ, आपने हूँ थई रह्यो छे बस। आखरे महाभारत नारायण में एक अर्जुन जेवो छे, गीताना न्याय एनो हूँ अगड़ी गयो छे, विश्वरूप दर्शन जोता हूँ खोवाई गयो छे, एने खबर पड़ी गयो कोण करतार छे, एटलो बोध थई रह्यो छे। लड़े छे खरो पण एने थाक नथी, लड़े खरो पण हार जीतना कोई परिणामों की चिंता नहीं, एने खबर पड़ी गई छे कोनाथी थई रह्यु छे, आ कारण दृष्टि छे, कारण दृष्टि छे। नहीं हाथ ऊंचो कर्यो जुओ, पण कारण दृष्टि छे तो खबर हशे कोनाथी थई रह्यु छे, तमारा करवाथी ना थाय, थयो छे खरो पण आम थई जशे ने बा, आ कोकना करवाथी थाय छे, એ કોઈ છે ચાવી ચડાવનારો। અર્જુનને લૂંટી લીધો ને જ્યારે, આ જ શામળાજીથી આગળ આવતો હતો, અરવલ્લીની પર્વત માળાઓમાં ચાર ભીલ ભેગા થઈને વાણ પડાઈ લીધું, અને ત્યારે ખબર પડી કે મને ચાવી ચડાવનારો કોક હતો બા। ત્યાં સુધી તો સૂક્ષ્મ અહંકાર હતો કે આ આખી લડાઈને હું જીતનારો છું, એવું મનમાં ક્યાંક હશે ત્યારે ને, એટલે તો ધધડાટ રોયો છે ભગવાન કૃષ્ણના ગયા પછી, અરે અરે મને ચાવી ચડાવનારો કોક હતો। કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ, ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ પણ જેની સામે પરાસ્ત થયા છે, અને પરશુરામ શિષ્ય કર્ણ જેવા જેના ગાંડીવની પ્રત્યંચાનો રણકાર નતા સાંભળી શકતા, ચાર ભીલ એને લૂંટી લીધો છે, ચાવી ચડાવનારો કોક છે। જો આ માટીનું પૂતળું બોલે છે તમારા આગળ, ચાવી ચડાવનારો કોક છે, કોક છે। જેટલી ચાવી પેલા નાના હતા ત્યારે ચાવી વાળા રમકડા આવતા જોયા તમે, ચાવી ભરેલી હોય એટલું ચાલે, એમાં જેટલી જેટલી જેને જેને જેવી ચાવી ભરી છે એટલું ચાલે। કોણ છે ચાવી ભરનારા? એ કારણરૂપ પરમાત્માને જોઈને આ કાર્યરૂપ જીવદશાને મટાડી દો, બસ અખંડ સ્વરૂપમાં જાગીને કારણ મારો। ભગવાન તો કારણના એ કારણ છે, દેહ કારણ, શેષનું એ કારણ છે, શેષ જે બચે છે એનું પણ કારણ છે, આત્માનું પણ કારણ છે, દેહ કારણ કહે છે ને, કારણ ભગવાનનું નામ છે કારણ, આખા એ પ્રપંચનું જે કારણ છે કારણ। અને જોઈ જશો તો તમે અટી જશો બસ, પછી જીવન રહેશે, જીવન રહેશે, જીવન જીવો પછી મસ્તીથી જીવો, તમે કારણને જાણી ગયા છો તો થાક નહીં લાગે। સારથીની ખબર પડી ગઈ, તમે રથી છો એ સારથી છે, સારથી કારણ છે। શું થયું છે? કશું ના કરે, બોલો કૃષ્ણ કને અહીંયા। આજે પ્રાણાયામ નથી કરતા, બધા ભાઈઓ મળવા આવ્યા છે એટલે એમને મોડું થાય, ચા નાસ્તો કરાવો, આજના પ્રાણાયામ કાલ ભેગા કરી લઈશું। બોલો રામચંદ્ર ભગવાન સદગુરુદેવ, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ। કાલની પરમ દિવસથી આબુ ઉપર છું, ગુફામાં છું, એટલે કોઈ પણ